અને હાંજકના હાળા છવા ગયા છે. અને આપણે જીરું બીરું તો જો આપણે ઓલા વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે ભેગું તો કરી નાખ્યું હતું, ને આપણે જો હવે અલર આવી ગયું અને કાઢવા હોય તો મહિના છે તો આપણે ઇનબા જમડે હેલા જાય. એ પવન હાઈડ આવી ગયો જો, એટલે પવનની થોડુંક આવશે અને અવાજ આવશે પવનનો, તો જ ચડી ગયો જો આમ છે. હાલો હવે હેલા જાય આપણે મહિન બાજુ અલર રહ્યું અહીંયા. જીરું તો કટાઈ ગયું અને બાજુ કોથરિયું પરાણી અને છેલ્લું વધ્યું ને એઠે જે ખર્યું હોય એ નાખીને પછી ઓલું એટલું રહ્યું ને એ નાખી દેવાનું, એટલે બહાર વયું જાય અધેર. નકરીમાં નાનકું નાનકું હોય ને હું અહીંયા અધેર ન સડે એમાં અંદર પંખામાં, એટલે હવે ભેગું કરે જો દૂરનો ઢગો થઈ ગયો હતો. આ બધું એ જે પાછું નાખવાનું પકડિયા ભરે નહી બીરું બીરું આપણે જો નીકળી ગયું અને હવે આર્યું ને થેલ્યું જો વાહે સડાઈ દીધી હું અહીંયા માથે થેલ્યું વાહે રાખ દીધી એટલે એ ઘરે ન લઈ જાય પડે ઘરે સીધી પોતી જાય આજને
સૌથી પહેલાં ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? થઈ ગયા ને? હા જ તો આપણે તમે આગળ વિડીયોમાં જોઈ, આપણે અત્યાર પાસે વિડીયો કન્ટિન્યુ કર્યો ને હા જીરું કાઢવાનું હાલતો હતો મોડા લાગે વારે કાણા પછી જીરું કાઢે પછી અલગ બધું લેતા આવે પછી વારું કરે વારું કરી થઈ ગયા ના કાંજો જીરું આટલું છે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર કોથળી ઉપર કાંઈક છે આટલું. એ કારણ કે પારું હતું અને થોડુંક ઝીણું થઈ ગયું એટલે થોડુંક ઓછું થયું, નકર જગ્યા તો વહી દેતી વધારે થયેલી. કારણ કે આટલું જ કેમ હોતું, પારું હતું અને થોડોક દાણો ઝીણો થઈ ગયો, એકદમ તડકા પડવા માંડ્યા એટલે. બધું બાકી અત્યારે તો આગાય ને એવું બધું છે અને અત્યારે વાદરાય છે. હકીકતમાં અહીંયા લઈ લીધું ને સારું કીધું. આજ પછી બાર ગામે જવાનું હતું એટલે પછી તકલીફ પડે, કારણ કે જીરું પડમ પીડવું હોય ને આપણે ગામ હોય તો વરસાદ આંટામાંટા આવે તો બહુ તકલીફ પડે, એટલે સારું થઈને કાઢી લીધું. બહુ સારું કામકાજ થઈ ગયું અને મેળ લીધું આપણે ઘરે. કેટલું છે એમ કહેતો એટલું છે, જોખું બધું કાંઈ નથી એટલે પછી તો કાંઈ આપણને ખબર પડે નહીં, અંદાજ આવે નહીં. જોખવાનું તો 80 જોખવાનું હોય તો એ કાંઈ નથી કર્યું, પણ ઝીરું કેટલું થયું એમ કહો ને તો ઝીરું એટલું છે. અને મેં વિડીયો અત્યારે આગળ જોયો, થોડીક વિડીયોમાં પ્રોબ્લેમ એટલે કે પ્રોબ્લેમ એટલે બીજું તો કાંઈ નહોતું, પણ આપણે જે અવાજ હતો અવાજમાં માઇક રાખ્યું એટલે પછી થોડીક તકલીફવાળું હતું, અવાજ સારો નહોતો આવતો. બરાબર મોહને કઈ રીતનું સેટિંગ કર્યું ખબર નહીં, લગભગ ત્રીજા મોડમાં હશે એટલે અવાજમાં થોડુંક આમ બોદા જેવું આવતું હતું અને હલર થ્રેશર હાલતું હતું, અહીંયા બોલી જરાક આમ બધા જેવું સંભળાતું હતું એવું હતું એટલે એટલું થોડુંક ઓલું થઈ ગયું. નકર એક હતા માઇક ન રાખ્યું તો સારો અવાજ આવે, કારણ કે અવાજ છે તેનો આવે હલરનો બધો થ્રેશરનો, પણ હું ચોખ્ખું સંભળાય બધું ન સંભળાય એટલું જરાક પ્રોબ્લેમ આવી જાય, પણ હકાલ લેજો જ નહીં, કારણ કે મહેનત એટલી થાય છે ને એમાં ઉપજમાં કાંઈ છેલ્લે તો કાંઈ અડધો દવામાં ખાતરમાં ખેતીમાં બધી કાઢતા વધતી શેષ ભાગ માંડ વધતું હોય તો એ વરસાદ આવે બગડી જાય તો બહુ તકલીફ વાળું કહેવાય. એટલે ભગવાનને પ્રાર્થના કે વરસાદ વરસાદ ન આવવા દે, કારણ કે વરસાદ ચોમાસામાં આવે ને એ બહુ સારું, ચોમાસામાં આવવા દે ગમે એટલો થાય તો એ નુકસાન ન કરે, કારણ કે અત્યારે તો ખેડૂતને ખબર હોય ચોમાસામાં તો વરસાદ થવો જોઈએ, પણ અત્યારે વરસાદ થાય ને એ બહુ તકલીફ વાળું થાય. અને સરકાર તોય પણ એનું શું કહેવાય વળતર ન આપે એ બહુ તકલીફવાળું કહેવાય, પણ સરકારને એવું કહેવા કહેવું જોઈએ, સંદેશ પહોંચવો જોઈએ કે ખેડૂને જે નુકસાન થાય ને એ મળવું પણ જોઈએ, ખેડૂનો હક છે. જો કે આપણું અમારું તો કાંઈ બગડ્યું નથી અને આપણે કાંઈ લેવા માગતા નથી, પણ ઘણા એવા ખેડૂ હોય કે એને બહુ તકલીફવાળું, કારણ કે ખર્ચ બહુ જાજુ કર્યું હોય અને નુકસાન થાય વરસાદ બેઠા થાય તો બહુ તકલીફ વાળું થાય ને. એટલા અત્યારે જે વાગ્યા હોય 9:30 અને હવે જે લુગડા પહેરી લીધા લોકાઈ જાય હવે પાણી વાર હા મોટા પેલા મકાન વાર બોન હા પાછા થયા એનું પાણી વાર છે આજ હાલે 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 પાણી વાળું પછી આપડે બ્લોગને કન્ટિન્યુ કરશું, બાકી અત્યારે તો અહીંથી અટકી જઈએ છીએ, અહીંયા આપણે કાંઈ શૂટિંગ નહીં કરીએ એવા કામનું. હાલો જય.
બપોર ટોરા બોરા પાય લેજો. હા બાપા ને હોતન કેતા જઈએ આપણે મોટરસાઇકલ જઈએ મેલ દે. હાલો બાપા જાય હમે હો એનું કહીશ, બાકી બીજું કઈ એમાં હે નહી, અટકાઈ જાય ને એ જ બંધ થાય. હોવર નડી કે બંધ થઈ જાય, પણ જરાક કસ્ટમર જે વાર્ડ આવી જાય તો ને ઇન્ફેક્શન એટલે બંધ થઈ જાય. ઉધરા થાય હવામાન બદલું ને એટલે હવામાન બદલું ને હાલો હવે નીકળી. તો અત્યારે વાગ્યા 4 બપોર પછીના, દાડામાં જ્યાં ત્યાંથી વહી આવ્યા. ના અહીંયા કાલે જીરું કાઢ્યું હતું, એ બધું હમું નમું કરવાનું હાલે, થોડુંક ઓલું હોય ને શું કહેવાય કાં તો ડાંઠિયા ને એમાં જીરું હોય ને સારી ને આવું કરે છે. હાલે ઓલા કાંધામ નો હાલે ઈ તો જે હમ ઉપલી છે એટલે સર ચોખ્ખું થઈ જશે એમ. હમ કરે ને જો આવું થઈ જાય એટલે બે કે નું પાણી પડે સાણે સારે માર દઈ ઓડાટ્યા જો કે ગયા સગો પીરો અને એક તો કાવે. તો કાલ મેં કોમેન્ટ વાંચી હતી કે વસન શું કહેવાય ફેર જ કામ કરે છે, પણ વાત અહીંયા એક બા સાંભળે નઈ ને એટલે પછી આવીને કેટલા વર્ષ થી આપણા લગ્ન થયા તમને ખબર છે, મને કેટલા વર્ષ થયા ને આપણે કોઈ તાણી બોલાયા નથી, નહીં કોઈ કામ ચીંધવાનું ગઈ ને આપણા કામ ચીંધી કેવા લાગી કે બા તમે ઓલું કામ કરો કેવા લાગી, એટલે કેવાય નહીં અને ઓલા કોઈ કહેવાય ને એવું થાય કેવા જો કામ ન ચીંધાય અને એમાં ન કહેવાય કે બા તમે કામ કરો ગઈ ને થોડું કહેવાય. બાકી બા અરે કાંઈ વાંધો નથી, બા કઈ હા ભરતા નથી, હા બાન કામ નો સીધે બા માથી મોટા રે મારી કે બા તમે કામ કરો મારે બા ને કેવાય ને કઈ નો ને એટલે જો પેરા કરીયા કે ગઈઠા નો કઈ વાત તો નો કરવાનો હોય બા ન કરતા તે મારી ન કરું ના કરવાનું ગઈઠા માં તો કરે એટલે ખબર નો એટલે પછી હંદે માણા લખી જો મોકલે બા આપીને જ રહીશી જો, પણ આ તો વિડીયો માં એવું બધું પછી ખબર પડી જાય. બેન અમારે જો મોબાઈલ લઈને બેસી ગયા છે, શનિવાર છે નવરા, અત્યારે વાગ્યા છે 7 થવા આવ્યા અને આજ પવન છે ને તે શિયાળો કેમ પાછો આવી ગયો એવી ઠંડી છે, એટલે અત્યારમાં આપણે છે ને કોટ પહેરી લીધો છે, અંધારું નથી પણ પવન એટલો છે ને ઠંડો કે કોટ પહેર્યા વગર નક્કી નથી આ લેવું. એને પછી મોહનની મમ્મીને એ બધા પહેરી દેવાની શરૂઆત કરી દીધી છે, પવન છે વધારે એટલે ઠંડી વાયો
ના મોહન કોટ બોટ પહેર જો ને ઠંડી લાગી જાય. મોહન ને કે નહી તો છે હું જાલે રાખું છે તો હું માથા કોટાવી કરવી પડે તેમાં થોડુંક હાથમાં આવે દૂધ મારે પાછું નજીક જવાય નહીં નકર વરી પાછું ભેંસ ભાગે એટલે સેટ ઊભું રહેવું પડે. આપણે દવા એ જ આવી જાય એવું થાય. વરસાદ તૂટી પડવાનો હોય એવા કોણ આવે ખરો નો આવે નો આવે લાગી જાય સર મોહન આવીને લઈ લે સાતે મોટું આપણું સાટી જાય એવો તારી મારે પાસે પગ ને ખાસ ધ્યાન રાખ પણ પગ દુખે એને માં મેલે ને એમ બહુ દૂરથી આપણે સબસ્ક્રાઇબર આવ્યા હતા મળવા બરાબર તો એમનું આપણે શૂટિંગ કર્યું ક્યાંથી આવ્યા ને એ બધું એ વિડીયોમાં આવશે કાલનો વિડીયો બરાબર આજે આપણે આ વિડીયોમાં નથી નાખવાનું કાલ અલગ વિડીયોમાં આવશે કારણ કે પછી આ વિડીયો વધારે લાંબો થાય એટલા માટે કાણું ખીચડીને રોટલા ને દૂધ ડુંગળીને દડો મરસા નથી ને મરસા છે પણ શેકી જ નથી દેવા આપડે બહુ છીણા ખાધા ઉઠકાર આવે એટલે એસિડિટી થઈ જાય બાઈ નું વસ્તુ ખાઈ ને આવે ને એમ થઈ જાય બેઠી હોટલે ના ના લઈ લે હલે ના ના વણવી નથી રોટલી કેટલી મહેનત થાય રોટલી કરતા એને જ ખબર હોય ને બીજા ને ખાવાનું ખબર હોય લગાવવો પડે પવન હોય ચૂલો લગે ફૂક મારી મારી નાખી ભરવા મને પછી
લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઇબ કરજો.